गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे पाठ पांच शरदीना प्रतापे जेना लेखक छे ज्योतिन्द्र दवे अने पाठनो प्रकार छे हास्य कथा। तो आज आपणे एना प्रश्नोना जवाब जोशुं। एनाथी पहेला सौ प्रथम आपणे भाषा सज्जता जोईए के भाषा सज्जता नी अंदर शुं कहे छे। तो एनी अंदर पहेलुं वाक्य छे, ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો। અહીંયા પાંચ વાક્ય આપ્યા છે, તો આ વાક્યની અંદરથી આપણે આજે સંજ્ઞા શું છે એ સમજીશું। તો સંજ્ઞા એટલે કે જે ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવતો હોય એવો જે શબ્દ આવતો હોય, તો એવા શબ્દને સંજ્ઞા તરીકે ઓળખાય છે। હવે આપણે વાક્ય જોઈએ પહેલું કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો। તો અહીંયા ગાંધીજીએ છે, જે ગાંધીજી છે એ એક ચોક્કસ નામ છે। એના પછી હિમાલય સૌથી ઊંચો પર્વત છે। તો અહીં જુઓ, હિમાલય જે છે એ પણ એક નામ છે ચોક્કસ। પછી લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે। તો અહીં લીમડો એ એક વસ્તુ છે, ચોક્કસ નામ આપ્યું છે। એના પછી મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। તો અહીં મોર જે છે એ ચોક્કસ નામ સૂચવે છે। એના પછી છે સત્યનો હંમેશા વિજય થાય છે। તો જે આની અંદર સત્ય છે શબ્દ એ સંજ્ઞા સૂચવે છે। તો આપણે જોયું કે જે ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવતો હોય એવા શબ્દને સંજ્ઞા તરીકે ઓળખાય છે। એના પછી હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોશું। તો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન છે, ઘડે પડવાની ટેવ કઈ બીમારીમાં વધારે હોય છે? તો એનો જવાબ જોઈએ કે ઘડે પડવાની ટેવ છે એ શરદીની બીમારીમાં વધારે હોય છે। બીજો છે, લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે? તો એમના જવાબમાં કે જે સદગૃહસ્થ છે એ લેખકને આવકાર આપે છે ત્યારે વાક્ય બોલે છે કે ઓહો, આજે કઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને। એના પછી ત્રીજું, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? તો જવાબમાં, કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોએ ગુમ આવશે, એના માટે એ કોકો વખતે લેખકે પોતાનું ડોકું હલાવ્યું। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એની અંદર પહેલો પ્રશ્ન છે, લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? તો એના જવાબમાં કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની લેખકને ખબર નહોતી। પ્રશ્ન બીજો, લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી? જવાબની અંદર, લેખકનો અવાજ ઠેઠ ઊંડે ઉતરી ગયો હતો અને તે સજ્જનના કમજોર કાન શરદીને લીધે વધારે અશક્ત બન્યા હતા। પ્રશ્ન ત્રીજો, સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? તો એમના જવાબમાં કે લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ તબિયત તો સારી છે ને? ત્યારે લેખક કહે છે, જરા શરદી થઈ છે। ત્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું
કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. પ્રશ્ન ચોથો કે લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? એમનો જવાબ જોઈએ. પેલા સજ્જનને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાને હું ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. આથી લેખક ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા ન મળી. એના પછીનો પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ કે નીચેના શબ્દોની જોડણી સુધારો. હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમને અમુક શબ્દ આપ્યા છે અને આ જે શબ્દ છે એ ખોટા લખેલા છે. આમાં શબ્દની જે જોડણી આપી છે એ ખોટી છે, તો આપણે એ જોડણીને સુધારી અને સાચી લખવાની છે. અને આ દરેક જોડણી આપણા પાઠ્યપુસ્તકમાં પાઠની અંદર આપેલી છે, તો આપણે એની સાચી જોડણી જોઈએ. અહીંયા લખેલું છે ગૃહસ્થ. હવે ગૃહસ્થ લખેલું છે તો એનો સાચો શબ્દ જોઈએ ગૃહ થાય, ગૃહસ્થ. પછી સ્થિતિ, તો સ્થિતિની અંદર અહીં અર્ધ શબ્દ છે, તો આપણે જે થની રસવઈ આવશે અહીં દીર્ઘઈ આપેલી છે તો સ્થિતિ. પછી ત્રીજો છે તબિયત, તો સાચી જોડણી આવશે તબિયત, અની જગ્યાએ યત. એના પછી સુલોચના, સુલોચના જે છે એમાં સુ છે એ દીર્ઘ છે, તો સાચી જોડણીની અંદર રસ્વ આવે, તો આપણે લખશું સુલોચના, સ રસ્વ. એના પછી નિશ્ચય, તો અહીં લખેલું છે નિશ્ચય, તો હકીકતમાં અહીં નિશ્ચય જોડણી સાચી આવશે નિશ્ચય. એના પછી આપણે પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. હવે સમાનાર્થી શબ્દ એટલે કે વિદ્યાર્થી મિત્રો કે જે શબ્દ આપેલો છે એનો બીજો આપણે શબ્દ એનો અર્થ આપીએ સમાન અર્થ, તો એ સમાનાર્થી શબ્દ કહેવાય. પેલો છે ખબર, તો ખબરનું સમાનાર્થી શબ્દ થાય સમાચાર. બીજું પક્ષપાત, તો એમનો સમાનાર્થી શબ્દ થાય તરફદારી. ત્રીજું છે તસ્દી, તો એનો સમાનાર્થી શબ્દ થાય તકલીફ. ચોથું તે આનંદ, તો એનો સમાનાર્થી શબ્દ થાય મોજ. આખરે, તો એમનું સમાનાર્થી શબ્દ છેવટે. છઠ્ઠું છે ઉતાવળ, તો એમનું સમાનાર્થી શબ્દ થાય ત્વરા. હવે અહીં પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. હવે અહીં શબ્દ આપેલા જે છે તમને એ શબ્દની આગળ પ્રથમ અક્ષર કાં તો કુ મૂકવાનું છે અથવા તો અ મૂકવાનું છે. હવે જે યોગ્ય અર્થ બનતો હોય એ પ્રમાણે આપણે અ મૂકીશું અથવા તો ક મૂકીશું અને વિરોધી શબ્દ બનાવશું. તો પહેલો શબ્દ છે શક્તિ, સ ની આગળ અ મૂકતા બનશે એનો વિરોધી શબ્દ અશક્તિ. બીજું છે વિચાર, તો વિચારની આગળ આપણે કુ શબ્દ એટલે કે અક્ષર ઉમેરશું તો એનો વિરોધી અર્થ થશે કુવિચાર, કુવિચાર. ત્રીજું છે સત્ય, સત્યના આગળ આપણે અ અક્ષર મૂકશું તો અહીં થશે અસત્ય. ચોથું છે પાત્ર, પાત્રની આગળ કુ મૂકતા આપણે કુપાત્ર એનો જવાબ થશે કુપાત્ર. પાંચમું છે ટેવ, ટેવની અંદર આપણે કુ શબ્દ લખશું તો અહીં એનો વિરોધી શબ્દ બનશે કુટેવ. છઠ્ઠું છે શક્ય, તો શક્યમાં આપણે અ અક્ષર મૂકશું તો એનો વિરોધી અર્થ થશે અશક્ય. પાંચમું, એના પછી સાતમું છે સંપ, સંપમાં આપણે એનું આગળ કુ શબ્દ મૂકશું તો એનો વિરોધી શબ્દ થશે કુસંગ. આઠમું છે સંગ, તો સંગની આગળ કુ મૂકતા એનો અર્થ થશે કુસંગ એટલે કે એનો વિરોધી અર્થ થશે કુસંગ.
હવે આપણે પ્રશ્ન છઠ્ઠો, જેમાં પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે બે વાક્ય લખો। હવે આપણે વાક્ય લખવાના છે અને એ વાક્યની અંદર શું આવતું હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આ બે ચિહ્નવાળા આપણને બે વાક્ય લખવાના છે। તો પહેલું જોશું, તમે જમશો તો પાછળ જો પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યો છે, તો તમે તમારી રીતે પણ એવા વાક્ય બનાવી શકો કે જે વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આવેલું હોય, આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે। બીજું છે, તમે ક્યારે ઘેર પાછા આવશો। ત્રીજું વાક્ય, તમે આવ્યા તેમાં મને સજા થઈ, અહીં ઉદ્ગાર ચિહ્ન છે। ચોથું, અરે મારા મહેરબાન, અહીં પણ આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે। એના પછી સાત, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। હવે અહીં કૌંસની અંદર બે ખાલી જગ્યા આપેલી છે જવાબ, તો એમાંથી આપણને સાચો જવાબ શોધી અને ખાલી જગ્યામાં લખવાનો છે। એક છે, તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી, તો હવામાં કે દવામાં, તો અહીં જવાબ આવશે પાઠ પ્રમાણે હવા, તે દિવસે હવામાં શરદી હતી। બીજું, તમે ચા નથી પીતા તે ઘણું સારું। હવે અહીં એક છે રસવઈ પી, બીજો છે દીર્ઘઈ પી, તો એક છે પિતા, પિતા એટલે પપ્પા, પિતાજી, બીજું પિતા એટલે પીવું, તો તમે ચા નથી પીતા તે ઘણું સારું, અહીં દીર્ઘઈ પી આવશે પિતા। ત્રીજું છે, આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં, ઘર અને ધર, તો અહીં આવશે ઘર, આ ઘર તમને ફાવે છે કે નહીં। ચોથું, કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને, એટલે કે એક સારી અને બીજું સારી, તો અહીં આવશે સારી, કેમ તબિયત તો સારી છે ને। આઠમું, કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો। અહીં તમને પ્રત્યયો આપેલા છે નો, ની, નું, ના, ના ઉપર અનુસ્વાર અને ને, તો આપણે ખાલી જગ્યા વાંચતું જવાનું છે અને એની અંદર જે યોગ્ય પ્રત્યય આવે એ મૂકી અને આપણને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલી ખાલી જગ્યા છે, એ વાતની મને ખબર નહોતી, અહીં ની આવશે। બીજી છે, મારા કંઠ માટે શરદી ને પક્ષપાત છે, અહીં ને આવશે ખાલી જગ્યા। ત્રીજું, આપનું જરા કામ હતું, અહીં ખાલી જગ્યાની અંદર નું આવશે। ચોથું, કોફીનો પણ અત્યારે વાંધો નથી, તો અહીં નો ખાલી જગ્યાની અંદર આવશે। પાંચમું છે, તે ના માટે મેં શું નથી કર્યું, તો અહીં ના, તેના માટે મેં શું નથી કર્યું, અહીં ના પ્રત્યય લાગશે। છઠ્ઠું છે, તેમના ઘર પછી ગયા છે, તેમના ઘર પછી ગયા છે, તો અહીં ના ઉપર અનુસ્વાર જે છે એ પ્રત્યય લાગશે, તેમના ઘર પછી ગયા છે। એના પછી નવમું, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, તો આપણે અહીં શબ્દ આપેલ છે ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ અને ભૂલ, તો આ જે શબ્દકોશ છે એને આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીએ। તો પહેલા શું આવશે વિદ્યાર્થી મિત્રો, હા ઈ, ઇન્દ્રિય, પછી બીજું ઉધરસ, ત્રીજું ટે, ચોથું ભૂલ અને પાંચમું આવશે શરદી। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂર્ણ થાય છે, સ્વાધ્યાયના પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે।